હાલો છોકરાઓ, સુધાબેન મહેતા તરફથી યાદી અને બધાને મારા મધર્સ બ્લોકમાં સ્વાગત છે અને બાર તરફથી આશીર્વાદ મારા મધર્સ બ્લોકમાં. અને મારા નવા સબસ્ક્રાઈબર, મને જેને સબસ્ક્રાઈબર કરેલું હોય હમણાં, એ બધાને મારા આશીર્વાદ છે. આજે મધર્સ બ્લોક ગયો રવિવારે, મધર બ્લોક શું, મધર્સ ડે રવિવારે ગયો, મારો મધર્સ બ્લોક છે. તો આજે છોકરા હું રસોડામાં શું બનાવવાની છું, આજ બપોરની રસોઈ છે. તો આજે જો ભાત બને છે, આ ભાત બને છે, ભાત મૂક્યા છે મેં, હું રૂટીન બતાવું છું. અને આ ગલકાનું શાક છે, આ ગલકાનું લસણવાળું ગલકાનું શાક બનાવીને બતાવું છું. અને આ છે ને, આ કોબી મરચાંનો સંભારો છે, આ કોબી મરચાંનો સંભારો બતાવીશ. અને આ જમવામાં આ આદું છે, મીઠું નાખી લીંબુ નીચોઈને જમવામાં ખાસ લેજો. હું ભલામણ કરું છું, ખાસ લેજો, આ બહુ સારું, આ દેશી આ છે ને, આદું એની આગળ લીંબુ અને મીઠું નીચોઈને જમવા રેલ્યો તો તમને કોઈ તકલીફ પેટની ન રહે. આ કેરી છે ને એનું કાચું બનાવીશ, કાચું સુધારી છે ને, મસાલો ચડાવીશ એ બતાવીશ. આ લસણ છે વઘારવાનું, કાંઈ રાઈ નાખ્યું તમે, અમે હિંગ નાખી છે. લસણનો વધાર કર્યો અમે, આમાં થોડુંક પાણી નાખીશું, કારણ કે તમારું સાકવણી કરીએ બેસી જાય, થોડુંક પાણી નાખવું. હવે આ બીજું છે ને, આ લસણ પાછું લીલોતરી છે ને, ઉપરથી લસણ નાખ્યું. આ ટમેટા, આ કોથમરી નાખ્યું, હવે છે ને મસાલા કરીશ. આ લીલોતરી શાક બહુ સરસ થાય, પણ તમે કોઈ પણ રસોઈ બનાવો ને તો બહુ વિચારીને બનાવવાની, એ ઉતાવળમાં જેમ તેમ બનાવો ને તો તમારા મસાલા બધા સારા હોય, બધા સરસ મસાલા હોય, પણ તોય તમને કાંઈ સ્વાદ ન આવે. શું કામ કે તમે સરખું બનાવ્યું નથી. જો આમાં મેં ગલકામ પાણી હોય, હજી પાણી એમાં કેટલું આવશે ગલકામાં, બહુ એમ છે ને. મસાલા કરું છું, મીઠું, આ હળદર, આ હવે આ ધાણા જીરું, ગેસ ફૂલ રાખ્યો છે, હવાને હું ચડવા દઈશ. આમાં શેક સાકર નાખું છું, અમારે છે ને થોડુંક સાકરવાળું છે, ઘણાને હજી એક શાક બનશે, બીજું શાક બનશે ને એ બટેટાનું બનશે, દોઢના બે શાક તો બનાવવાના છે. આને છે ને જા સરસ થઈ ગયું છે, આ એક ગ્લાસ વઘાર આવી ગયું છે, હવાને ચડી જશે ને દરમિયાન ઢાંકી દો, આ ભાત બને છે. જો બની ગયા હોય તો ઓસાવી નાખો. પાંચ મિનિટની વાર છે હજી, પાંચ મિનિટ પછી જો સરસ શાક બની ગયું, આ એક ગ્લાસ ગલકાનું રોટલા અરે ખવાય એવું શાક બન્યું છે. આ એક ગ્લાસ જો ખૂબ લસણ ને ટમેટાં નાખ્યા છે, હજી અમે જરાક લીંબુ નાખો ને તો બહુ સરસ બને. અને ભાત થઈ ગયા છે, ભાતે ઓસારી નાખો, હાલો ભાતે બની ગયા છે, આ એક ગ્લાસ શાક બની ગયું છે, ભાતે બની ગયા છે. આ તમે ધારો એવા ભાત થઈ શકે, તમે ગળો દો, થોડાક ચોળો
જી રીતે બનાવો એ સરસ બને. ગળવા દે ને તો થોડાક થોડીક વાર વધુ રાખવાના, છૂટા કરવા હોય તો વહેલા લઈ લેવાના. થોડાક સાથે બની ગયા ભાત આ એટલા સાથે બની ગયું છે. હાલો હું સંભારો વગાડું છું. આ રાઈ, આ જીરું નાખ્યું, રાઈ ને જીરુંમાં બ્રાઉન થઈ જાય ને. હિંગ નાખી દે, કોબી ને મરચા, મીઠું નાખ્યું અને હળદર. આજે ટમેટા નથી નાખતી, તમે ટમેટાના ટમેટા વાળું જ બનાવી શકો. આજે હું એમ બનાવું ટમેટા, થોડીક સાકર નાખીશ, થોડીક બહુ નહીં. અને કુંજાણ તમે શાક વઘારો નહીં કરતા, સંભારો વઘારો ને બહુ સરસ વઘાર આવે. હાઈ ક્લાસ થઈ ગયો. ટમેટા તમે નાખી શકો ફૂલ, મેં નથી નાખ્યા, છે પણ નાખ્યા નથી, એ અલગ ટાઈપનું કર્યું છે. આ બની ગયો છે, ગેસ બંધ કરી દીધો છે, સરસ બની ગયું. હાલા લોટને રોટલીનો બાંધો છે. આ ગરમી છે ને તો હમણાં કોઈને જમવું નથી ભાવતું બહુ, અને બચાવનો તો બિચારાને જમવાનું ભાવતું જ નથી સાવ. શું કામ કે મજાની મેગી હોય પછી પાસ્તા હોય તો રોટલી ક્યાંથી ભાવે? મેગી ને પાસ્તા હોય તો એને રોટલી કોઈને બિચારાઓને ભાવતી નથી. રોટલી દાળ ભાત મેગી ને પાસ્તા બનાવી બનાવીને ખાય. આને છે ને હું દસ મિનિટ રાખી દઈશ, 10 મિનિટ પછી રોટલી કરી સેટ થઈ જઈ ને. હલો છોકરાઓ, મધર્સ વોકમાં બા તરફથી તમારું બધાનું સ્વાગત છે અને આશીર્વાદ. છોકરાઓ, આજે બપોરની રસોઈ છે અને આજે મંગળવાર છે. આજે મંગળવારે બપોરની રસોઈ છે મારી. આ જુઓ ભાત બનાવ્યા છે, આ ભાત બનાવ્યા છે, આ ભાત, આ સંભારો બનાવ્યો છે મેં બતાવ્યો એટલા, કોબી મરચાંનો, આ ગલકાનું શાક છે, આ ગલકાનું શાક, પછી આ રોટલી, પછી આ આદું છે. મેં તમને કીધું આદું ખાસ જમજો, આદું આ બહુ સારું લીંબુને મીઠું નીચેવીને ખાવાનું. આ કેરીનું કાચું, આ રસ છે, આ રસ જો આ બધાનો અલગ અલગ હોય બનાવવાની રીત. અને આ બેડેગરનું અથાણું છે. તો છોકરાઓ, મારી આ રસોઈ કેવી લાગી? ગુજરાતી થાળી સારી લાગી હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને શાક તો આટલાસ બન્યું છે અને ભાતે સરસ બન્યા છે. મારી થાળી કેવી લાગી? સારી લાગી હોય તો લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બચ્યું.